નક્ષત્ર છે ધનિષ્ઠા અને ચંદ્રમાં આજે કુંભ રાશિમાં રહેશે જેથી આજે જન્મેલા જાતકોનું શુભ નામ ગ સ સ સ રાશિ અક્ષરો પર રાખી શકાય તો આવો જોઈએ હવે આજનું રાશિ ભવિષ્ય અને જ્યોતિષા સૌ પ્રથમ વાત કરીએ મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આજના દિવસે ક્યાંક ને ક્યાંક મિત્રથી કોઈ મિલન મુલાકાત થાય સામાજિક માન સન્માન મળતું જાય અને આકસ્મિક કોઈ ફાયદો જણાય તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ નમો નારાયણાય આ મંત્ર નો ભાવપૂર્વક એક વિશ્વાસ જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ કર્મ ક્ષેત્રમાં મજબૂતાઈ વધે ધંધા રોજગાર વધતા લાગે કોઈ ઇન્ટરવ્યુ હોય તો એમાં સફળતા મળવાના યોગ બને તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને હનુમાન ચાલીસાનો પાઠ ભાવપૂર્વક કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે આજના દિવસે ખુશીનો માહોલ રહે ભાગ્ય સાથ આપતું લાગે નવીન તકો સાંપડે તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને હરિ ઓમ તત્સત જય ગુરુદત્ત રામ મંત્રનો ભાવપૂર્વક એકવીસ વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે આજના દિવસે ક્યાંક ને ક્યાંક જૂના દર્દોમાં સાચવવું પડે ગુણ જ્ઞાનમાં વૃદ્ધિ થાય જૂની ઉઘરાણી મળવાના યોગ બને અને ક્યાંક જણાય છતાં પણ આજે તમારે ખાસ કરીને ઓમ ધૂમ દુર્ગાય નમ આ મંત્રનો ભાવપૂર્વક એક વિશ્વાસ જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે આજના દિવસે ક્યાંક ને ક્યાંક પતિ પત્નીમાં પ્રેમા લાભ વધે વાદ વિવાદથી બચવું જરૂરી રહે લેટ કોની જતુ કરવાની ભાવના તમને સફળ બનાવે અને આજે તમને જાહેર જીવનમાં કોઈ માન સન્માન પણ મળી શકે તો આજે તમારે શું કરું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ વિષ્ણવે નમ આ મંત્રનો ભાવપૂર્વક એકવીસ વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આજના દિવસે ક્યાંક ને ક્યાંક ગેસ્ટ્રિક એસિડિટી સમસ્યા રહે કાર્યોમાં હારો હવરો રહે કાર્યમાં આવતા જણાય શત્રુઓ પરેશાન કરતા હોય એમ જણાય તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ નમો ગોવિંદાય આ મંત્રનો ભાવપૂર્વક એકુસર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે દર્શક મિત્રો જ્યોતિષ ચર્ચામાં જ્યોતિષ ચર્ચામાં આજે વાત કરીએ ચંદ્ર વિશે તો ચંદ્ર એ મનનો દેવતા છે મના એવા મનુષ્ય જવાય મન ચંગા તો કથરો ટીમે ગંગા આ બધી જે કહેવતો છે યથાર્થ છે કારણ કે કૃષ્ણએ ગીતામાં કીધું છે કે મનને જેને વશ કર્યું એને કોઈ હિમાલય પણ નડતો નથી અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી અને નબળા મનના માનવીને કોઈ રસ્તો જડતો નથી તો જેની જન્મકુંડળીમાં જેનો ચંદ્રમાં મતલબ કે નિર્બળ હોય ચંદ્ર રાહુ સાથે ચંદ્ર શનિ સાથે ચંદ્ર કેતુ સાથે ચંદ્ર વિષયોગમાં હોય કે ગ્રહણ યોગમાં હોય તો ચંદ્ર જ્યારે નબળો હોય તો વ્યક્તિનું મન નબળું હોય છે મનના સ્થિતિ ડગમગતી રહે છે મન સ્થિતિ પાવર એકદમ કન કન્ટિન્યુ રહેતો નથી તો એના માટે શું કરવું જેનો ચંદ્ર નિર્બળ હોય ને શું કરવું ચંદ્ર નિર્બળ હોય એના માટે ખાસ કરીને મહાદેવની ઉપાસના કરો ઓમ રીમ નમઃ શિવાય આ મંત્રનો જાપ કરો આ મંત્રને લેખિત લેખન કરો સરોજ સવા કલાકની આદત પાડો કે ઓમ રીમ નમઃ શિવાય આ મંત્રનું લેખન કરવાનું છે વધારે નહીં એક સવા મહિનો અભ્યાસ કરશો ને એટલે તમારામાં શાંતિ આવતી જણાશે તમારું મનસ્થિતિ પોઝિટિવ દિશામાં જતી જણાશે એનાથી આગળ વધીએ તો મનસ્થિતિ માટે ખોરાક જે છે કંટ્રોલ પણ લેવો જરૂરી છે ખોરાકમાં હંમેશા અન્ન એવો ઓડકાર જેવું ખાઓ એવો ઓડકાર આવે એવો વિચારો બને એવું મન બને તો જેવું અન્ન એવું મન એટલા માટે સાત્વિક આહાર શક્ય હોય ત્યાં સુધી ભૂખ વગર ખાવું નહીં તરસ વગર પાણી પીવું નહીં આ બધા નિયમ પાળવાથી એમાં પણ અને એ નિયમ પાળી અને મંત્ર જાપ કરવાથી લખવાથી ચોક્કસ એના ફેરફારો થાય છે ચંદ્રનું રત્ન પણ તમે ધારણ કરી શકો એ ચાંદીની અંગૂઠીમાં એમાં તમે ચંદ્રનું મોતી પણ ધારણ કરી શકો પરંતુ બીજી એક વસ્તુનો ખ્યાલ રાખવાનો કે ઘરની અંદર ક્યાંય પાણીનો બગાડ વધારે થતો નથી ને જો એ બગાડ વધારે થતો હોય તો એને અટકાવવાની કોશિશ કરો પાણી વધારે જેટલું વેસ્ટ થશે એટલું મન નબળું પડશે તમે પોતે પણ જો પાણીનો ઉપયોગ વધારે કરતા હશો તો મન તમારું સ્ટેબલ નહીં રહે કારણ કે જળ એ જીવન છે જળ જળનો સંબંધ સીધો ચંદ્રમા સાથે છે અને એટલા માટે જો ખાલી નળ પણ ટપકતો હશે તો તમારી ઇકોનોમીમાં પણ ખોટા ખર્ચા થઈ જાય પૈસાનું પાણી થાય છે કે તમારે પૈસાનું પાણી થાય છે પૈસા ખર્ચાઈ જાય ખોટા બરાબર આવક તમારી ક્યાં ઘટતી લાગે તો જળ તત્વને બચાવો જરૂર પ્રમાણે જ એનો ઉપયોગ કરવો જોઈએ સ્નાન કરવામાં પણ પાણીનો વધારે બગાડ ન કરો એટલા માટે આ વસ્તુ ખાસ જરૂરી છે બીજી મહત્ત્વની વસ્તુ એ છે કે ચંદ્રમાં મનસો જાય તે તો ચંદ્રમાની જે સ્થિતિને મજબૂત કરવી જ છે તો તમે એ પ્રણ લઈ લો રાત્રે મોડા સુધી જાગો નહીં મોડા સુધી જો તમે જાગશો ઊંઘશો નહીં તો સમજી લેજો ચંદ્ર ક્યારેય બળવાન નહીં થાય કારણ કે રાત્રે મોડા સુધી જાગનારાઓ હંમેશા એક પ્રકારે સાયકિક થતા હોય છે કોઈ અભ્યાસ તમે કરતા હોય એક વસ્તુ અલગ છે પણ જો તમે મોબાઈલમાં રત રહ્યા કરો ઇધર ઉધર બધું જોયા કરો જાગ્યા કરશો તો સમજી લેવાનું કે ભવિષ્ય તો તમારું ધૂંધું છે જ પણ વર્તમાનને પણ તમે બગાડી રહ્યા છો અને વર્તમાન જેનો ખરાબ એનું ભવિષ્ય ખરાબ જ છે એ નક્કી માનજો તો ચંદ્રની આ બધી ગતિ છે તો એટલા માટે તમારો ચંદ્રમાં ક્યાં છે કઈ રીતે નિર્બળ છે ચોક્કસ તમને ના ખ્યાલ હોય તો અમારી મુલાકાત કરી શકો છો વાત કરીએ હવે આગળ તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ક્યાંક ને ક્યાંક પેટ સંબંધિત કોઈ તકલીફ સમસ્યા થઈ શકે છે માટે પેટની કાળજી રાખવી કોઈને કોઈ શેર સટ્ટામાં જોખમ કરવું નહીં અને સંતાનના કાર્યોમાં ધીરજથી કામ લેવા જરૂરી રહે અભ્યાસની અંદર ધ્યાન લાગે નહીં તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો માટે આજના દિવસે ક્યાંક ને ક્યાંક બેચેની ઊંચાટ ધાભરી સ્થિતિ રહે ગેસ એસિડિટી જેવા દર્દોથી સંભાળવું પડે માતૃપક્ષથી કોઈને કોઈ બીમારી આવી શકે માટે માતાની કાળજી રાખવી અને છાતીના દર્દોથી સંભાળવો તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ હોમ ઝુમ સહ આ મંત્રનો ભાવપૂર્વક એક વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે ધનુ રાશિ ધનુ રાશિના જાતકો માટે આજના દિવસે ક્યાંક ને ક્યાંક પરાક્રમી સાહસિકતામાં ધ્યાન આપવું જરૂરી રહે કોઈ ટૂંકી મુસાફરીના યોગ બની શકે પારિવારિક સંબંધોમાં ક્યાંક ને ક્યાંક ધ્યાન આપવું પણ જરૂરી રહે તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ ધ્રામ દત્તાત્રેય મંત્રનો ભાવ પૂર્વ જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે મકર રાશિ મકર રાશિના જાતકો માટે આજના દિવસે ક્યાંક ને ક્યાંક આવકના પ્રમાણ વધતા લાગે તેમ છતાં દાઢ દાઢ દાંત દાઢ ઘણાના દર્દોથી વિશેષ સંભાળવું રહે તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને હુંફાળા પાણીનો પ્રયોગ કરવો અને મધુર ભાષાનો ઉપયોગ કરવો જેનાથી દિવસ તમારો શુભ રહે આવો વાત કરીએ હવે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે આજના દિવસે પોતાના કર્મ ક્ષેત્રમાં પોતાના બાબતમાં ધ્યાન આપવું જરૂરી રહે કાર્ય બગડવાના ચાન્સ રહે પતિ પત્નીથી વાદ વિવાદ ટાળવો જરૂરી રહે અને ઉતાવળથી કાર્યો બગડી શકે છે તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ નમો ભગવદ્દે વાસુદેવાય આ મંત્રનો ભાવપૂર્વક એક વિશ્વાસ જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે મીન રાશિ મીન રાશિના જાતકો માટે આજના દિવસે બહારના કામોમાં ધ્યાન આપવું જરૂરી રહે કોર્ટ કચેરીના કાર્યોમાં ક્યાંક નિષ્ફળતા મળતી જણાય તો ખોટા ખર્ચા થઈ શકે છે હોટલ મોટલમાં જવાનું ટાળજો અન્યથા કોઈ વાયરલ ઇન્ફેક્શન થવાના પણ યોગ છે તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને હરિઓમ તત્સત જય ગુરુદત્ત આ મંત્રનો ભાવપૂર્વક એક વિશ્વાસ જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ વિજય મુહૂર્ત વિજય મુહૂર્ત વાત તો બાર ને ઓગણત્રીસ ની બપોર ના છપ્પન સુધી વિજય મુહૂર્ત રહે વિજય મુહૂર્ત માં શુભ કાર્યો કરવા શુભ મુહૂર્ત કરવા ઉત્તમ રહે દરેક દરેકનો દિવસ શુભ રહે એવી શુભકામના સાથે હું જ્યોતિષાચાર્ય લાઈવ ટ્વેન્ટી ફોર માંથી રજા લઉં છું નમસ્કાર દર્શક મિત્રો